નવરાત્રી નો તહેવાર ખૂબ જ ધામધૂમથી અને માતાજી ની આરાધના માટે ઉજવવામાં આવતો હોય છે પરંતુ રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુએ જે પ્રકારે નિવેદન કર્યું છે કે નવરાત્રી ને આજકાલ ફેશનની રીતે જોડી દેવામાં આવી છે ફેશન રાત્રિ અને સાથે સાથે નવરાત્રિની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે વડોદરાની યુવતીઓ આજે નિવેદન છે તેને લઈને તેઓનું શું મંતવ્ય છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું જેવી રીતે નવરાત્રિએ મા શક્તિનું આરાધનાનું પર્વ છે નવરાત્રિમાં ગરબા રમવાનો મહિમા છે ત્યારે આ ગરબાને નવરાત્રિ અને સાથે સાથે ફેશન સાથે જોડી છે કેટલું યોગ્ય આ સ્વામીજીનું વાક્ય હું માન માનું છું કે અયોગ્ય છે કારણ કે નવરાત્રિ એ માતાજીનો ખૂબ જ પૂજ્ય અને આરાધનાનો તહેવાર છે અને ગુજરાતમાં ખાસ કરીને આનું આધ્યાત્મિક રીતે ઘણું મહત્ત્વ છે તેથી આ જે ટેગ છે કે ફેશન નવરાત્રિ એ અયોગ્ય છે અને અશોભનીય છે કે જે રીતે સ્વામીજીએ કહ્યું એ આ આ ટેગ હું નથી માનતી કે યોગ્ય બિલકુલ આપ શું કહી રહ્યા છો કારણ કે નવરાત્રિ આપ પણ મનાવવા જતા હશો ગરબા આપ પણ કરતા હશો કેટલું યોગ્ય આ વસ્તુ તો યોગ્ય નથી જ કેમ કે નવરાત્રી બહેનો માટેનો જ તહેવાર છે એટલે બહેનો તો એને એન્જોય કરશે જ કઈ બી રીતે અને આપણે એમાં મેઇનલી આપણો ફોકસ હોય છે કે માતાજીની આરાધના કરવી એટલે આ વસ્તુ તો ખોટી છે બિલકુલ જ્યારે વાત કરીએ મહિલાઓનો પહેરવેશ જ ચણિયાચોલી એટલે કે જ્યારે પહેરવેશ ટ્રેડિશનલ હોય ગુજરાતનું આગવી ઓળખ છે તેની વચ્ચે તેને ફેશનનો ટેગ આપ્યો કેટલું યોગ્ય છે આ યોગ્ય નથી શું માનો છો આ યોગ્ય નથી કેમ કે ફેશન ટેગ છે જ નહીં આ આ તો પરંપરાથી ચાલે છે બીજો આપનું શું મંતવ્ય છે કારણ કે જે પ્રકારનું નિવેદન કરાયું છે નિવેદનથી હિન્દુ ધર્મની લાગણીને કેટલી ઠેસ પહોંચે તો ઠેસ પહોંચે જ નહીં એ લોકોને કારણ કે આમ આપણો ધાર્મિક તહેવાર છે આપણી માતાનું છે તો બધા પૂજે છે ને અમે લોકો જે નવરાત્રિના જે નવ દિવસ અમે ગરબા રમતા છે કેટલી મહિલાઓ વ્રત કરે છે અને પછી કરે છે એ લોકોને એમ ટુક બોલે તો નહીં ચાલશે બિલકુલ એટલે એમને એમનું નિવેદન પરત ખેંચવું જોઈએ એવું તમે માની હા હા ખેંચવું જોઈએ લોકો બિલકુલ આપ પણ માની રહ્યા છો કે નિવેદનને પાછું લેવું જોઈએ હા લેવું જોઈએ બિલકુલ તો જેવી રીતે સ્વામી દ્વારા જે પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું છે આ નિવેદન થકી મહિલાઓની જે લાગણી છે તેને ઠેસ પહોંચી રહી છે કારણ કે હિન્દુ ધર્મમાં જ્યારે નવરાત્રીની ઉજવણી થતી હોય ચણિયા ચોલીએ ગુજરાતની આગવી ઓળખ છે તેને જો પેશન ગણવામાં આવે તો અયોગ્ય છે અને તેને લઈને વડોદરાની યુવતીઓ માની રહી છે કે સ્વામી દ્વારા પોતાનું નિવેદન પરત ખેંચાવવું જોઈએ કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે